નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના કાનોદરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6માં જે ચેપ્ટર 4 જોઈ રહ્યા છીએ એમાં આપણે આગળના લેક્ચરમાં ગુસાના દાખલા જોયા કે જ્યારે આપણને કોઈ પણ સંખ્યાનો ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવાનો કીધો હોય ત્યારે આપણે કઈ રીતે કરી શકાય છે એમાં આપણે બે રીત જોઈ હતી બરાબર. પણ આપણે એમાં જે મુખ્યત્વે જે સીડીવાય રીત છે એ જ રીતે આપણે દાખલા રમવાના આવશે. હવે અહીંયા જે આપણે જોવાના છે લસા, લસાનું પૂરું નામ શું છે તો કે લઘુત્તમ સામાન્ય અવયવી. શું કહેવાય છે? લઘુત્તમ સામાન્ય અવયવી. ત્યાં આપણે ગુસા શોધવા માટે શું કરતા કે ત્યાં આપણે કોઈ પણ સંખ્યાના અવયવનો ઉપયોગ કરતા હતા. હવે આપણે અહીંયા લસા શોધવા માટે કોઈ પણ સંખ્યાના અવયવી નો ઉપયોગ કરવાનો છે બરાબર. તો અહીંયા સૌ પહેલા તો લઘુત્તમ સામાન્ય અવયવી આપણે એનો અર્થ સમજીએ તો આપણને ખબર પડે કે આમાં આપણે કરવાનું શું છે. તો કે લઘુત્તમ એટલે તો કે સૌથી નાનામાં નાનું, સૌથી નાનું. સામાન્ય એટલે સરખું અને અહીંયા અવયવી એટલે અવયવી. આપણે અવયવી શોધતા શીખી ગયા છીએ કે જયારે તમે કોઈ પણ સંખ્યાના અવયવી શોધવાનું કહીએ ત્યારે એ સંખ્યાનો આખો ઘડ્યો આપણને એ જે મળે છે એ સંખ્યાઓ શું મળે છે એ સંખ્યાના અવયવી મળે છે. તો અહીંયા આપણે આપણને જયારે બે કે બે થી વધારે સંખ્યાઓના આપણને જ્યાં લસા શોધવાનું કીધું હોય તો ત્યારે આપણે શું કરવાનું છે કે કોઈ પણ પેલા ત્યાં પણ બે રીત છે કે કોઈ પણ આપણને બે કે બે થી વધારે સંખ્યાનો લસા શોધવાનો હોય ત્યારે એ સંખ્યાઓના આપણે સૌ પ્રથમ તો જે અવયવી છે એ શોધી લેવાના છે. ત્યારબાદ એ ત્યાં અવયવીઓમાંથી જે સૌથી નાનામાં નાનો આપણે ત્યાં ગુસામાં શું કરતા કે સૌથી મોટામાં મોટું જે અવયવ હોય એને આપણે ગુસા તરીકે આપણે લેતા હોય. અહીંયા આપણે શું કરવાનું છે કે લસા તરીકે અહીંયા લઘુત્તમ એટલે કે સૌથી નાનામાં નાનું. તો બે સંખ્યાઓના જેટલા પણ અવયવી છે એમાં જેટલા સરખા અવયવી છે એ સરખા અવયવીઓમાંથી જે સૌથી નાનામાં નાનું છે એ આપણો શું બને છે? લસા બને છે. અહીંયા લસા શોધવાની પણ બે રીત છે, એક સાદી રીતે અને બીજી રીત જે છે એ સીડીવાળી રીતે. સૌ પહેલા આપણે સાદી રીત કરીએ. આપણી પાસે સંખ્યાઓ છે કે 12 અને 18 નો લસા શોધો. અહીંયા આપણને માત્ર બે સંખ્યાઓ આપેલી છે, ઘણી વાર તમને બે થી વધારે ત્રણ સંખ્યાઓ પણ આપે પણ વધુમાં વધુ તમને ત્રણ સંખ્યાઓ જ દેશે. તો બે સંખ્યા હોય કે ત્રણ હોય આપણે જે રીત કરીએ છીએ એ રીત મુજબ ચાલવાનું છે. તો સૌ પ્રથમ આપણે અહીંયા 12 અને અહીંયા જે 18 છે એનો લસા શોધવા માટે સાદી રીતે કરીએ કે સૌ પ્રથમ 12 ના અવયવી. તો 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36, 12 છો 48, 12 પંચા 60, 12 છો 72, 12 સત્તા 84, 12 અઠા 96, 12 નવા 108 અને 12 દાન 120. હવે ત્યાર પછી આપણે બીજી સંખ્યા છે 18 ના અવયવીઓ શોધી લઈએ. તો 18 એકા 18, પછી 18 દુ 36, 18 તેરી 54, 18 ચોક 72, પછી 18 પંચા 90, 18 ચોક 108, 18 સત્તા 126, 18 નવા 152, 18 દાન 180. આ રીતે હવે આપણી બે સંખ્યાઓના જે અવયવી છે હવે આપણે અહીંયા માત્ર 10-10 સુધીના અવયવી લીધેલા છે. હવે જુઓ કે આમાં ક્યાં ક્યાં અવયવી એવા છે કે જે બેના ઘડિયામાં એક સમાન આવે છે એટલે કે સામાન્ય છે, સરખા છે. તો સૌથી પહેલા જોઈએ તો 36 બરાબર. ત્યારબાદ એ બે અવયવી સમાન હોય એવું આપણને દેખાય છે તો કે નથી દેખાતું. તો હવે આપણે જો અહીંયા આપણને એ કઈ સમાન અવયવી દેખાતા નથી તો એનો મતલબ શું કે હજી આપણે આગળ વધવું હોય તો વધી શકાય. અહીંયા માત્ર આપણે અહીંયા 12 દાન 120 પૂરું કર્યું તો આપણે હજી એ 12 ગુણ્યા 11 પણ કરી શકીએ છીએ, પછી 12 ગુણ્યા 12 પણ કરી શકીએ છીએ. સેમ અહીંયા કે આપણે જે 18 દાન 180 પૂરું કરી દીધું છે તો આપણે ત્યાં 18 ગુણ્યા 11, પછી 18 ગુણ્યા 12, 18
આપણને બે સામાન્ય અવયવી મળે છે એક તો 36 અને બીજું છે 72 કે આપણને 1 થી જ્યારે આપણે 10 સુધી ઘડીઓ બોલીએ છીએ બંને સંખ્યાનો ત્યારે આપણને બે સામાન્ય અવયવી મળે છે કે જે બેના અવયવીમાં આવી જાય છે એક તો 36 ને બીજું છે 72 પણ આપણો નિયમ શું છે કે જે બે અવયવી છે એમાંથી અહીંયા લઘુત્તમ લઘુત્તમ એટલે સૌથી નાનામાં નાનું આમાંથી જે સૌથી નાનું છે એ આપણો શું બને છે લસાઅ બને છે એટલે કે 12 અને 18 નો અહીંયા 72 ને 36 માંથી કોણ નાનું છે 36 તો 12 અને 18 નો લસાઅ શું બને છે 36 બને છે આ આપણી સાદી રીત છે કે સાદી રીતે અહીંયા હવે આપણને બે સંખ્યા આપેલી છે જો કદાચ બે ની બદલે ત્રણ સંખ્યાઓ આપેલી હોય તો આ પ્રમાણે ત્રણેય સંખ્યાઓના અવયવી શોધી લેવાના અને જોવાનું કે ત્રણેય સંખ્યાના અવયવીમાં આવતા હોય એવા સામાન્ય એટલે કે સરખા સરખા અવયવી ક્યાં છે અને જેટલા સરખા અવયવી છે એમાંથી સૌથી નાનામાં નાનું જે હોય એ આપણો શું બને છે એ આપણો લસાઅ બને છે હવે આ શ્રેણી બીજી રીત છે જેનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે કે જેની મદદથી આપણે ઝડપથી અને સરળતાથી આપણે શોધી શકીએ છીએ અને પ્લસ કે એમાં આપણને ભૂલ રહેવાની શક્યતા રહેતી નથી અહીંયા આ રીતમાં એવું બને કે જો તમને ઘડીઓ ન આવડતો હોય તો તમને અહીંયા તકલીફ પડે હવે શ્રેણી વાળી રીતે કરવાનું છે એના માટે શ્રેણી કઈ રીતે કરવાની તો કે જો આપણને બે સંખ્યા આપેલી હોય તો બે સંખ્યા માટે આપણે ત્રણ ઉભી લાઈન કરવાની છે જો ત્રણ સંખ્યા આપેલી હોય તો ત્રણ સંખ્યા માટે ચાર લાઈન ટૂંકમાં આપણે જેટલી સંખ્યા આપેલી છે એટલી સંખ્યા કરતા આપણે એક ઉભી લાઈન વધારે કરવાની છે પછી આ રીતે જે આડી લાઈન છે એ કરી લેવાની છે પછી જો એવું લાગે કે હજી ઘટે એમ છે તો વધારે એ કરવાની છે આપણી બે સંખ્યા હોય છે 12 અને 18 હવે જે પેલી લાઈન છે ત્યાં શું આવશે ત્યાં આવશે અવયવ ત્યાર પછીની જે બે લાઈન છે એમાં આપણી સંખ્યાઓ લખવાની છે એકમાં 12 અને એકમાં 18 છે પેલી લાઈન છે એ હંમેશા છોડી દેવાની હવે આપણે સીડીવાળી રીતમાં આપણે જે રીતે અવયવ શોધતા શીખ્યા હતા એ પ્રમાણે જ આપણે આ કરવાનું છે સંખ્યાઓ એકી બેકી જોઈને કે જો સંખ્યા બે કી હોય તો આપણે ત્યાં ભાગ ચલાવવાની શરૂઆત બે થી કરવાની જો સંખ્યા એકી હોય તો ભાગ ચલાવવાની શરૂઆત આપણે ત્યાં કે ત્રણ થી કરવાની છે તો જો અહીંયા આપણી જે 12 અને 18 બે સંખ્યાઓ કેવી છે બે કી છે તેમાં એકમનો અંક અહીંયા 8 છે અને અહીંયા એકમનો 2 છે તો બંને સંખ્યાઓ કેવી છે બે કી છે તો 2 વડે ભાગ ચાલશે બરાબર હવે પહેલા આપણે 12 સાથે કરવાનું છે પછી આપણે 18 સાથે ટૂંકમાં આપણે જ્યાં એ ગુસ્સા માટે જે સીડીઓ અલગ અલગ કરતા એના બદલે માત્ર ફેર અહીંયા એટલો છે કે આપણે એક સીડીમાં બે સંખ્યાનું કરી લેવાનું છે ત્યાં આપણે શું કરતા કે જેટલી સંખ્યાઓ હોય એટલી બધી સંખ્યા માટે આપણે જુદી જુદી સીડીઓ કરતા અહીંયા જેટલી પણ સંખ્યા હોય બે હોય કે ત્રણ સંખ્યા હોય બધી સંખ્યા એક સીડીમાં સાથે કરવા જો ત્રણ સંખ્યા હોય તો ત્રણે ત્રણ સાથે કરતું જવાનું હવે એ કેટલા નું 12 થાય તો કે 2 6 12 બરાબર હવે આપણે અહીંયા 2 નું 12 સાથે કર્યું હવે આપણે 2 નું કરવાનું છે 18 સાથે કે એ કેટલા દુ 18 થાય તો કે 2 9 18 9 2 18 હવે આપણે 6 અને 9 ને જોવાના છે કે હવે અહીંયા 2 વડે ભાગ ચાલે છે કે નહીં તો જો હવે 9 જે છે એકી સંખ્યા થઈ ગઈ ત્યાં 2 વડે ભાગ નહીં ચાલે તો હજી 6 તો બે કી સંખ્યા છે એટલે 6 માં તો 2 વડે ભાગ ચાલશે તો જ્યાં સુધી 2 માંથી કોઈ પણ એક સંખ્યામાં 2 વડે ભાગ ચાલે હોય ત્યાં સુધી આપણે 2 લેવાના છે જ્યારે 2 વડે બંને સંખ્યાઓમાં ભાગ ચાલતો બંધ થાય ત્યાર પછી આપણે 3 લેવાના છે તો હજી અહીંયા 2 વડે ભાગ ચાલે છે તો કે કેટલા દૂર 6 થાય તો કે 2 3 6 એટલે કે 3 દૂર 6 થાય છે હવે અહીંયા 2 અને 9 નો ભાગ ચાલે એમ નથી બરાબર તો જે સંખ્યાનો ભાગ નથી ચાલતો એ સંખ્યાને નીચે મૂકવાની એમ 9 ના 9 હવે જો 3 અને 9 બંને સંખ્યાઓ એકી છે હવે અહીંયા 2 વડે ભાગ ચાલતો નથી તો હવે આપણે 2 પછીની સંખ્યા કઈ છે 3 તો હવે જોઈએ કે અહીંયા 3 વડે ભાગ ચાલે એમ છે કે નથી તો કે હા 3 વડે એમ ભાગ ચાલે એમ છે તો કે 3 ના ઘડિયામાં 3 ક્યારે આવે છે કે 3 1 3 બરાબર હવે અહીંયા 9 નું કે 3 ના ઘડિયામાં 9 ક્યારે આવે તો કે 3 3 9 હવે અહીંયા જો અહીંયા છેલ્લે 1 આવી ગયા જ્યાં છેલ્લે 1 આવી ગયા એ સંખ્યાનું કામ પૂરું
અહીંયા જ્યાં 12 ની જે સીડી છે ત્યાં છે એક આવી ગયા એટલે હવે ત્યાં આગળ કાઈ થાય નહીં પણ હજી આપણે અહીંયા જે 18 ની સીડી માં 3 છે એનું આપણે કરવાનું છે તો જો હજી અહીંયા 3 છે તો આપણે અહીંયા 3 ને 3 વડે ભાગ ચાલે તો કે 3 ના ઘડિયા માં 3 ક્યારે આવે તો કે 3 એકા 3 ને અહીંયા 1 ના 1 ફરીથી એમનો નીચે જ્યારે 1 1 આવે એટલે ત્યાં સીડી થઈ જાય છે પૂરી મતલબ આ પ્રમાણે હવે જો આ આપણને શું મળે છે આપણો જે લસા હવે અહીંયા આપણને મળે 2 2 3 3 હવે આટલું કર્યા પછી હજી આપણને આપણો જે લસા છે મળતો નથી લસા માટે શું કરવાનું છે કે આપણને આ સીડીમાં જે અવયવ મળે છે અહીંયા જે કે પણ સંખ્યામાં અવયવ હોય છે એ દરેક અવયવનો શું કરવાનું છે ગુણાકાર કરી લેવાનો છે એ ગુણાકાર કરતા આપણને શું મળે છે 12 અને 18 નો લસા 2 × 2 × 3 × 3 4 9 4 9 4 9 36 બરાબર તો અહીંયા આપણને જેટલા પણ અવયવ મળે છે દરેકે દરેક નો અવયવ નો આપણે શું કરવાનો છે ગુણાકાર કરવાનો છે એ ગુણાકાર કરતા આપણને છેલ્લો જે જવાબ મળે છે એ આપણો શું બને છે લસા બને છે હવે જો કે આપણે બે રીત મુજબ આપણે જે લસા શોધેલા છે જવાબ આપણને બે રીત મુજબ હંમેશા એક જ મળશે પણ માત્ર રીતમાં ફેરફાર થઈ જાય છે પણ આ રીતમાં આપણને ખબર પડે કે આપણે ક્યાં ભૂલ રહી ગઈ છે જો અહીંયા તમે કોઈ પણ એક સંખ્યા લખતા ભૂલી જાઓ બરાબર તો અહીંયા આ રીતમાં ભૂલ રહેવાની શક્યતા છે એટલે માટે હંમેશા આપણે સિલવાઈ રીતનો જ ઉપયોગ કરવાનો છે તો આ તમારે જે બે એક્ઝામ્પલ છે એ તમારી જે પાઠ્યબુકમાં લખી દેવાના છે આવા લસાના જે વધુ એક્ઝામ્પલ છે સીડી વાળા એ હવે આપણે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ